સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના જેતપુર ગામની સેવા મંડળીના રજત જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી. વડાલી તાલુકાના જેતપુર ગામની સેવા મંડળીનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો. જેતપુર સેવા મંડળીમાં ધિરાણ લેતા 372 જેટલા સભાસદો છે, જ્યારે 4 કરોડ જેટલું ધિરાણ ખેડૂતોને કરેલ છે. આ સેવા મંડળીની ખાસિયત એ છે કે મંડળીએ આજના રજત જયંતિ પ્રસંગે તમામ સભાસદોને ઉપયોગી ભેટ અપાઈ હતી, જ્યારે મંડળીના કર્મચારીઓને તેમના કામની કદર કરી તેમને પણ સન્માનિત કરી ભેટ અપાઈ હતી. મંડળીના ચેરમેન રાજેન્દ્રકુમાર પટેલ અને વાઇસ ચેરમેન ખેમરાદાન ગઢવી તેમજ મંડળીના સેક્રેટરી રવિન્દ્રભાઈ પટેલ તેમજ ક્લાર્ક ભાનુભાઈ સહિતના કર્મચારીઓની સાથે આજના રજત જયંતિ મહોત્સવના મુખ્ય મહેમાન સાબરકાંઠા બેંકના ડિરેક્ટર અરવિંદભાઈ પટેલ તથા બેંક કર્મચારી ભોગીભાઈ પટેલની સાથે જેતપુર સેવા મંડળીના સભાસદોની હાજરીમાં સવારે સત્યનારાયણની કથા કરવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ચાલુ કરાયો હતો. તમામનું શાલ અને મુવમેન્ટ આપી સન્માન કરાયું હતું. સભાસદ ભેટ વિતરણ સાબરકાંઠા બેંકના ડિરેક્ટર અરવિંદભાઈ પટેલના હસ્તે કરાયું હતું. મંડળીના ચેરમેને જણાવ્યું હતું કે અમે રજત જયંતિ દિવસે નહીં પરંતુ રજત જયંતિ વર્ષની ઉજવણી કરીએ છીએ. મંડળીએ કરેલ નફો સીધો ખેડૂત સભાસદોને આપી જેતપુર મંડળીએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મંડળીના રજત જયંતિ મહોત્સવમાં ખોટા ખર્ચા કર્યા વગર તે રકમ સીધી સભાસદોના હિતમાં વપરાય તેવા હેતુથી આજના રજત જયંતિની ઉજવણી કરાઈ હતી. તમામ માટે માસ્કની વ્યવસ્થા કરાઈ હતી. આજના જેતપુર સેવા મંડળીની રજત જયંતિની ઉજવણી સાચા અર્થમાં સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અનોખી રીતે ઉજવાયો હતો. તમામ સભાસદો સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠા હતા. ઉપસ્થિત તમામ આગેવાનોએ ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલના નેતૃત્વને કાયમ રાખવા નિર્ધાર સાથે સાદાઈથી રજત જયંતિની ઉજવણી પૂર્ણ કરાઈ હતી. તેમજ પત્રકાર રમેશભાઈ પટેલનું મંડળીના ચેરમેન અને સાબરકાંઠા બેંકના ડિરેક્ટરના હસ્તે સન્માન કરાયું હતું. ધ્રુવ મારી, ZSTV, વડાલી.